નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લી ફોર એજ્યુકેશન પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતી તમારું પેપર છે જે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ લેવાનું છે એમના વિશે વાત કરીશું તો ધોરણ તમારું છે નવ ઓકે ક્વેશ્ચન બેંક ત્રણ અને આ પેપર છે જે કમ કસોટીનું પેપર છે જે પચીસ માર્ક્સનું પેપર રહેશે ઓકે સો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન વેલેકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે ઓકે ચલો તો વિડીયોમાં આગળ અહીંયા તમને પહેલું આપેલું છે લોહીની સગાઈ તો લોહીની સગાઈ છે જે કહેવાથી લેવામાં આવેલ છે તો કે લોહીની સગાઈ છે સોરી અહીંયા વિભાગ એ અનમાં ગદ્ય વિભાગ છે બે માર્ક્સ તમને જોડકા જોડવાના છે અને બી બે સેક્શન છે લોહીની સગાઈ જે છે કોણે લખેલું છે તો કે ઈશ્વર પેટલી કરે છાલ છોતરાને ગોટલા તો કે છાલ છોતરાને ગોટલા બકુલ ત્રિપાઠીએ લખેલું છે હવે આગળ જોઈએ બીજું તો અહીંયા પણ છાલ છોતરાને ગોટલા પેલું છે જે શું છે ટૂંકી વાર્તા હાસ્યની બંધ કે લલિતની બંધ તો છાલ છોતરાને ગોટલા છે જે ટૂંકી વાર્તા છે જ્યારે લોહીની સોરી આપણે છાલ છોતરાને ગોટલા જે હાસ્ય નિબંધ છે જ્યારે લોહીની સગાઈ ટૂંકી વાર્તા છે ઓકે હવે આગળ જોઈએ અહીંયા તમને એ અને બી વિભાગ છે જેમાં વાક્યો આપેલા છે કોણ બોલે છે એ અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી તમારા દીકરા જેવો મને જ દીકરો ગણો તો અહીંયા છે પેલો અંદર જ કોઈને જવા દેવાનો કાયદો નથી તો કોણ કહે છે મેટ્રન કહે છે કે ભાઈ કોઈને અંદર જવાનો કાયદો નથી તમારા દીકરા જેવો જ મને દીકરો ગણજો તો કે ડૉક્ટર કહે છે હવે આગળ જોઈએ લોહીની સગાઈ અને છાલ છોતરાને ગોટલા તો છાલ છોતરાને ગોટલા જે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી એમાંથી લેવામાં આવેલ છે જ્યારે લોહીની સગાઈ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી લેવામાં આવેલ છે ઓકે તો અહીંયા તમારા એમ સીક્યુ કમ્પ્લીટ હવે આગળ જોવાના છે તો આગળ અહીંયા તમને હવે મૌખિક રીતે લેખિત વિચારોના મંતવ્ય રજૂ કરે છે નીચે આપેલા પ્રશ્નોમાંથી ગમે તે કેટલા લખવાના છે એક એક વાક્યનો ઉત્તર છે જે એનો માર્ક્સ કેટલા છે એક માર્ક્સ રહેશે ઓકે અહીંયા તમને થોડાક ક્વેશ્ચન આપેલા છે બે ચેપ્ટર છે તમારો એક તો છાલ છોતરાને ગોતલા અને બીજું છે લોહીની સગાઈ આ બંને ચેપ્ટરના ક્વેશ્ચન તમને આરામથી સ્વાધ્યાયમાં એમાં મળી રહેશે ઓકે તો હવે અહીંયા જોઈએ આગળ કે કવ સેક્શન છે કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે એક ને બે માર્ક્સ મળી રહેશે અહીંયા તમને પાંચ ક્વેશ્ચન આપેલા છે પાંચમાંથી કોઈ પણ કેટલા લખવાના છે એક ને બે માર્ક્સનો એક ક્વેશ્ચન તમારો છે હવે ત્રણ નંબર જોઈએ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો ગમે તે એક લખવાનું છે અહીંયા પાંચ તમને ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે વિભાગ બી જોઈએ પદ્ય વિભાગ છે ઓકે એ અને બી બે માર્ક્સના ક્વેશ્ચન છે ગમે તે કેટલા લખવાના છે એક લખવાના છે સેક્શન એ અને સેક્શન બી પ્રમાણે ઓકે પદ્ય વિભાગમાં જોઈએ તો કામ કરે એ જીતે હવે અહીંયા તમને કૃતિ આપેલી છે ને લેખક આપે સોરી અહીંયા કાવ્ય રચનાકાર છે એ આપેલા છે કવિ આપેલા છે તો કવિનું જોઈએ કામ કરે એ જીતે લખેલું છે તો કે નાથાલાલ દવે અને જે પુત્ર વધુનું સ્વાગત જે મકરંદ દવે ઓકે આગળ જોઈએ તો પુત્ર વધુનું સ્વાગત જે શું છે અને કામ કરે એ જીતે એ કાવ્યની પ્રગતિઓ કેવી છે તે જોવાનું છે ઓકે કામ કરે એ જીતે ગીત કાવ્ય છે જ્યારે પુત્ર વધુનું સ્વાગત એ સોનેટ છે

તો અહીંયા નેક્સ્ટ છે પુત્રવધુનું સ્વાગત છે કે કેમાંથી સોરી આપણે કામ કરે એ જીતે ઓછો મારે આંગણે પગલી ભરી અહીં પહેલી અને પુત્રવધુનું સ્વાગત હાલો રે ખેતરને હાલો રે વાળીએ તો હવે અહીંયા છે પુત્રવધુનું સ્વાગત એમાં શું આવશે પગલી ભરી અહીં પહેલી અને જ્યારે કામ કરે એ જીતેમાં રે ખેતરને હાલો રે વાળીએ હવે આગળ નીચે મૌખિકને લેખિત વિચારો મંતવ્યો રજૂ કરે છે એક એક વાક્ય વાક્યના તમારા ક્વેશ્ચન આન્સર્સ છે ઓકે જેમાં એક વાક્યમાં છે ગમે એ તે એક લખવાનો અને એક તમારો માર્ક્સ છે આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે કોને કવિ કોના જોરે દુનિયા બદલવી છે કવિ શેના ગીત બુલંદ અવાજ ગાવા માંગે છે પુત્રવધને કોની સાથે સરખાવે છે પુત્રવધને ઘરનું શું ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે ઓકે એક ક્વેશ્ચન છે અહીંયા ત્રણ ચાર વાક્યમાં ગમે તે એક લખવાના છે પાંચમાંથી કોઈ પણ એક ઓકે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો ગમે તે એક લખવાના છે સેમ અહીંયા પણ તમને કેટલા આપેલા છે પાંચ કોઈ પણ એક અને ત્રણ માર્ક્સ રેડી હવે ગ્રામર સેક્શન જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના શબ્દોની જોડણી સુધારો કોઈ પણ એક પરિચિકા જળજળિયા મજિયારું વિભૂષિત અને ગા તો કોઈ પણ આપણે એક લખવાનું છે પરિચિકા પહેલા લખીએ પરિચા રીકા જળજળિયા તો જેમાં બંને જ આવશે જળ જળિયા મજિયારો જે મારું કેવો આવશે આ બાજુ વિપુષિત છે તો શીત આવશે વિપુ શીત શ શરણાઈ નો શ આવશે શણકાર ઓકે આગળ હવે સમાનાર્થી આપેલા છે શબ્દ શોધીને લખવાનું છે અહીંયા તમને ઓલરેડી છે જ ઉપચાર એટલે સારવાર ખમીર એટલે કે જોશ મક્ષિકા માખી સુગંધ સુગમ બુલંદ તો કે ઊંચો વિરોધાર્થી લખવાનું છે વિધવા તો કે નવોઢા પ્રત્યક્ષ પરોક્ષ સોહામણું અણગમતું શ્રેષ્ઠ અશ્રેષ્ઠ ટેવ કુટેવ ઓકે તો આ ગ્રામર સેક્શન ડીમાં જે લેખિત સેક્શન આપેલા છે અથવા તમને પૂછેલા છે અહીંયા ક્વેશ્ચન છે જનની જોડ નહીં શક નહીં જળેરેલો પુરુષાર્થે જ પારસ મળી સ્વચ્છતા ત્યાં પ્રભુતા ત્રણ ચાર મોબાઈલના લાભા લાભને મધ્યમ વર્ગની મુશ્કેલીઓ પાંચ તમને અહીંયા ટોટલ નિબંધના વિષય આપેલા છે કોઈ પણ એક લખવાના છે ચાર માર્ક્સ મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો જો સોલ્યુશન કરવાની મજા આવી હોય તો ચેનલને શેર સબસ્ક્રાઈબ કરી દો